નમસ્કાર મિત્રો, હું વિજય સાંગાણી સરદાર કેરેર એકેડમી વતી સરદાર ઈ ક્લાસમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તેમજ બેલ આઇકન દબાવી સૌ પ્રથમ નોટિફિકેશન મેળવો. આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ સૌ મિત્રો સુધી કરંટ અફેર્સના કોન્સેપ્ચ્યુઅલ વિડીયો મૂકવાનો અમારો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ અંતર્ગત આજનો આપણો ટોપિક છે લોકસભા ઇલેક્શન 2019. તો આપ સૌ મિત્રો જાણો છો કે હાલ દેશમાં 17મી લોકસભા માટેની ચૂંટણીનું આયોજન થયું છે. એ અંતર્ગત કુલ 545 સીટમાંથી 543 સીટો ઉપર મતદાન થવાનું છે અને ચૂંટણી પંચે આ મતદાન માટે કુલ 7 તબક્કાઓનું આયોજન કરેલું છે દેશભરમાં. એ અંતર્ગત 11 એપ્રિલ થી 19 મે દરમિયાન મતદાન થશે અને એ અંતર્ગત ત્રીજા તબક્કામાં આપણા ગુજરાતની તમામ 26 સીટો ઉપર 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. મિત્રો, આ લોકશાહીનો પર્વ છે, આખું રાષ્ટ્રીય પર્વ છે, ત્યારે આપ સૌ મિત્રો પણ મતાધિકારનો ઉપયોગ જરૂર કરજો. આ તમામ 543 સીટો ઉપર આ વખતે ચૂંટણી પંચ સૌ પ્રથમવાર ઈવીએમ મશીનની સાથે વીવીપેટનો પણ ઉપયોગ કરવા જઈ રહ્યું છે અને ઈવીએમ મશીનમાં દરેક ઉમેદવારના ફોટોગ્રાફ પણ સૌ પ્રથમવાર લાગેલા હશે. તો આપણે આ વખતની ચૂંટણી છે એની થોડીક ફેક્ટ ફાઇલ જોઈ લઈએ. તો આ વખતે કુલ આપણા દેશમાં 90 કરોડ મતદાતાઓ છે, એમાંથી નવા 1.5 કરોડ મતદાતાઓ છે, નવા 1.5 કરોડ મતદાતાઓ, જેમાં સૌથી વધુ મતદાતાઓ પશ્ચિમ બંગાળમાં છે, જે કુલ 20.1 લાખ નવા મતદાતાઓ છે. તો તમને આ એમસીક્યુ પૂછાવાની સંભાવના છે કે ભાઈ આ વખતે કુલ નવા મતદારોમાંથી સૌથી વધુ મતદારો, નવા મતદારો કયા રાજ્યમાં નોંધાયા, તો પશ્ચિમ બંગાળ રાજ્યમાં. અને આપણા દેશની બહાર જે ભારતીયો વસે છે, જે મતદારો છે ભારત બહાર વસતા ભારતીય મતદારો, એમાંથી 92% મતદારો, કેટલા મિત્રો, 92% મતદારો એકલા કેરળ રાજ્યમાં છે. તો આ એમસીક્યુ પણ તમને પૂછાઈ શકે. અને આ વખતે લોકસભાની ચૂંટણી સાથે 4 રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનું પણ સાથે સાથે આયોજન થયું છે. આ 4 રાજ્યો કયા કયા છે, તો એમાં છે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આંધ્રપ્રદેશ અને ઓડિશા. તો મિત્રો, અહીંયાથી પણ આપણને એમસીક્યુ પૂછાવાની સંભાવના છે. તમને એવો એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભા ચૂંટણી 2019 સાથે સાથે વિધાનસભાની ચૂંટણીનું પણ આયોજન થયું હતું, અથવા તો નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીનું આયોજન નહોતું થયું, તો તમે આ 4 રાજ્યો તમને યાદ હોય તો તમે તમારા એમસીક્યુનો જવાબ સારી રીતે આપી શકો. ત્યારબાદ આપણે મિત્રો જોઈએ કે ઈવીએમ અને વીવીપેટ શું છે. તો આપ સૌ જાણો છો કે ઈવીએમનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. તો હવે એની ફેક્ટ ફાઇલ જોઈએ કે આપણા દેશમાં સૌ પ્રથમવાર 1982માં, કઈ સાલમાં, 1982માં સૌથી પહેલા કેરળની ઉત્તર પેરાવુર વિધાનસભા પોલિંગ બુથ ઉપર એનો ઉપયોગ થયેલો. ત્યારબાદ 1999માં ગોવાની તમામ 40 વિધાનસભા સીટો પર ઈવીએમ મશીનનો ઉપયોગ થયેલો. અને સૌ પ્રથમવાર આપણે 2004માં 14મી લોકસભા, કેટલામી લોકસભા મિત્રો, 14મી લોકસભા દરમિયાન સૌ પ્રથમવાર ચૂંટણી પંચે ઈવીએમનો ઉપયોગ કરેલો. તો આ ઈવીએમનો ઉપયોગ આપણે દિનેશ ગોસ્વામી સમિતિ, કઈ સમિતિની ભલામણથી કરીએ છીએ, દિનેશ ગોસ્વામી સમિતિ. હવે આપણે વીવીપેટની થોડી ફેક્ટ જોઈએ. તો વીવીપેટનું ફૂલ ફોર્મ છે એ પણ પૂછાવાની પૂરી સંભાવના છે. તો વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ, વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ. સૌ પ્રથમવાર મિત્રો 1982માં નાગાલેન્ડની નાગસેન વિધાનસભા, કઈ વિધાનસભા, નાગાલેન્ડની નાગસેન વિધાનસભા પર સૌ પ્રથમવાર એનો ઉપયોગ થયેલો. ત્યારબાદ 2017માં ગોવાની તમામ 40 વિધાનસભા સીટો પર ઈવીએમની સાથે વીવીપેટનો સૌ પ્રથમવાર ઉપયોગ થયેલો. અને આ વખતે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન આપણી તમામ 543 લોકસભા સીટો ઉપર સૌ પ્રથમવાર ચૂંટણી પંચ છે એ વીવીપેટનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. અને આ વીવીપેટ છે ઈવીએમ સાથે જોડાયેલું એક મશીન છે, જેમાં તમને જે તે પક્ષ અથવા તો જે વ્યક્તિને આપણે વોટ આપીએ છીએ
એનો તમને 7 સેકન્ડ સુધી એના બોક્સમાં એક સ્લિપ દેખાશે અને ત્યારબાદ એ ઓટોમેટિકલી ડ્રોપ બોક્સમાં ડ્રોપ થઈ જશે. બરાબર છે? તો આપણને પ્રશ્ન થાય કે આ કઈ રીતે આખું પ્રક્રિયા ચાલે છે. તો તમે મિત્રો જાણો જ છો કે એક મતદાન મથક હોય ત્યાં મેક્સિમમ 4 ઈવીએમ મશીન હોય. કેટલા હોય? 4 ઈવીએમ મશીન હોય અને એ એક કંટ્રોલ યુનિટથી જોડાયેલા હોય. એક ઈવીએમ મશીનમાં મહત્તમ 16 ઉમેદવારોની સૂચિ હોય. કેટલા ઉમેદવારો? 16 ઉમેદવારોની સૂચિ હોય. તો 4 ઈવીએમ મશીન હોય એક મતદાન મથક ઉપર, એટલે કે આપણે મેક્સિમમ 64 ઉમેદવારો માટે ઈવીએમ મશીનથી વોટિંગ કરી શકીએ. જો કોઈ વિધાનસભા સીટ અથવા તો લોકસભા સીટ પર 64 કરતા વધુ ઉમેદવારો ઉભા રહેલા હોય તો એવા સંજોગોમાં ચૂંટણી પંચ છે એ ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવતું હોય છે, એ પણ આપ જાણો છો. અને આ ઈવીએમ મશીન છે એમાં 6 વોટની આલ્કલાઇન બેટરી હોય છે. તો આ બેટરીનો ફાયદો શું છે કે આપણા ભારતના અંતરિયાળ વિસ્તારો અને જે ક્ષેત્રોમાં વીજળી નથી એવા ક્ષેત્રોમાં પણ આપણે સરળતાથી ઈવીએમ મશીન દ્વારા વોટિંગ કરાવી શકીએ. બરાબર? તો હવે આપણને પ્રશ્ન એ થાય કે આ વીવીએમ અને વીવીપેટ, ઈવીએમ અને વીવીપેટ મશીન ભારતમાં કોણ બનાવે છે? તો ભારત સરકારની જ બે કંપની છે મિત્રો, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ બે કંપનીઓ ભારતમાં ઈવીએમ અને વીવીપેટનું નિર્માણ કરે છે. તો મિત્રો આ છે અમારો ભાગ એક, જેમાં ખાસ કરીને અમે જે કરંટ અને હાલના મુદ્દા છે એને કવર કર્યા છે. આખી ચૂંટણી પ્રક્રિયા, જે અંતર્ગત આચારસંહિતા, ચૂંટણી પંચ વગેરે જેવા મુદ્દાઓને જોવા માટે અમારા ભાગ બેની જરૂર મુલાકાત લો.